वरण नौ गणित वर्ष 1819 प्रकरण 6 रेखाओ अने खूणाओ स्वाध्याय 6.1 बराबर। तो हवे स्वाध्याय 6.1 जे छे एनो दाखला नंबर 3 आपणे दाखला नंबर 2 ऊपर ते दिवसे भण्या था अने आखो दाखलो એનું રિવિઝન પણ કર્યું હતું કે કેવી રીતે શું કરવાનું બરાબર। હવે આપણે દાખલા નંબર 3 રકમ જે છે આપેલ આકૃતિમાં ખૂણો PQR બરાબર ખૂણો PRQ આવું આપેલું છે તો સાબિત કરો કે खूणो PQS बराबर खूणो PRT आउ थाय आउ तमारे साबित करवानुं छे बराबर। फरीथी पाछू आपणे आपणुं जे प्रकरण रेखाओ अने खूणाओ तो एने जरी फरी याद कर लईए। रेखाखंड किरण नु बच्चो एटले खूणो तो आ बे वच्चे नो संबंध शु तो के पौत्र अने दादी બરાબર। તો અહીંયા સ્ટેપ નંબર 1 માં હંમેશા આપણે આકૃતિ દોરવાની એવી ધ્યાનમાં રાખવાની આકૃતિ દોરો। હવે અહીંયા ખૂણો PQR મારે બનાવવો હોય ખૂણો PQR અને એને બરાબર જ ખૂણો PRQ એ બનાવવો હોય તો એના માટે મારે શું કરવું પડે તો કે મારે એક ત્રિકોણ દોરવો પડે જેનું નામ છે PQR। આ P આ Q અને R એટલે આ ખૂણો અને આ ખૂણો આ બંને કેવા છે સમાન છે કેવા છે સમાન છે બરાબર। હવે કે છે સાબિત કરવાનું છે કે ખૂણો PQ અને S PQ અને S એટલે આ જે QR રેખાખંડ છે એને તમારે Q તરફ લંબાવવાનો અને ત્યાં કોઈ એવું બિંદુ લેવાનું કે જેનું નામ છે S એટલે આ ખૂણો તમારે જોવાનો છે અને એવી રીતે એની સામેનો ખૂણો વિપરીત કિરણ બરાબર એટલે એ અહીંયાથી આ તો અહીંયા ST બરાબર। તો આના પરથી તમારી રેખા કઈ બની ભાઈ આખી રેખા કઈ બની નારડી આખી ભીની થઈ ગઈ જો તો અલી આજે હું જીવું છું અલી જીવું છું હું જીવું છું આનું મરી જવું તોય રડવાનું નહીં આપણે તો કારણ કે તમારે બધા પછી હું મરવાનો છું ચિંતા ના કરી। તો રેખા કઈ થઈ ST હવે ST જે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો જે હોય સ્ટેટ ટ્રાન્સ આપણું જે ભારત સરકાર સ્ટેટ ટ્રાન્સપોર્ટ ST આપણે રોજ જેમ જઈએ છીએ હવે એ કોઈ રેખા હોય ખરી ST કેવી હોય છે ભાઈ એકદમ સીધી નહીં હોતી બરાબર ને। ચલો નંબર 2 તો અહીંયા કિરણ QP નું ઉદ્ભવ બિંદુ
रेखा ST पर से, अबे आ QP जे छे आ किरण तमे आखी रेखा ने आम जोई लो, ST तमारी आखी रेखा छे, एनी ऊपर थी अत्यारे तमारे खाली QP तमारे किरण दोरवानू छे, तो QP એટલે તમારું સંલગ્ન રેખાખંડ વાળી વાત થઈ ગઈ। રૈખિક જોડના ખૂણાલી માતા અને રૈખિક જોડના ખૂણાનો સરવાળો, અરે સરવાળો, અરે સરવાળો 180 થાય, બરાબર ને? હા બરાબર। તો જો એ જ વસ્તુ અહીંયા કહે છે તો માટે ખૂણો PQS, ખૂણો PQS અને ખૂણો PQ અને R, આ PQS અને આ PQ ને R, એટલે આટલા ભાગમાંથી આનાથી આ અને આનાથી આ, બરાબર। એટલે આ બે ખૂણા, એટલે પહેલા તમારે આ બે ખૂણાની અત્યારે આપણે વાત કરીએ છે, બરાબર। એ બે તમારા શું થયા, આ એસટી રેખા પર QR કિરણ દ્વારા રચાતા આ બંને રૈખિક જોડના ખૂણા છે, રૈખિક જોડના ખૂણા છે। તો રૈખિક જોડના ખૂણા હોય તો એનો સરવાળો 180 થાય, આપણને ખબર છે। તો ખૂણો PQS વત્તા ખૂણો PQR બરાબર 180 ડિગ્રી, બરાબર। હવે આ જે આપણને મળ્યું એને આપણે અગત્યનું ગણી અને બોક્સ કરી દો। હવે કે છે એવી જ રીતે બીજું કિરણ લો, PR કિરણ લો, તો કે છે કિરણ RP, કિરણ RP એનું ઉદ્ભવ બિંદુ પણ રેખા ST જ છે, એનું ઉદ્ભવ બિંદુ રેખા ST પર છે। એટલે તમે કોઈ બી કિરણ ગણો, આ કિરણ ગણો કે આ કિરણ ગણો કે આ કિરણ ગણો, કિરણ બને હેમાંથી, તો કે રેખામાંથી। કિરણનો ઉદ્ભવ કોનામાંથી થયો, કારણ કે કિરણ કોણ છે, રેખાનું બચ્ચું, બરાબર। તું વેમમાં ના આવી દીધો, હા તારા જેવો છોકરો હોય તો એના કરતા ના હોય તો તો હવે તમે આ બાજુની સાઈડ જુઓ, એસટી રેખા પર તમારું આ કિરણ પીઆર છે, તો એના દ્વારા પણ બે રૈખિક જોડના ખૂણા મળે છે। તો એના દ્વારા તમને કયા બે રૈખિક જોડના ખૂણા મળે છે, હા? તો પીઆરક્યુ ખૂણો પીઆરક્યુ અને ખૂણો પીઆર PRT, આ બંને કેવા બને છે, રૈખિક જોડના ખૂણા। તો એ બે નો સરવાળો પણ તમારો કેવો આવે, તો કે PRQ વત્તા ખૂણો PRT બરાબર 180 ડિગ્રી। હવે અહીંયા ખૂણો છે એટલે હું ડિગ્રી લખું છું, બાકી દીકરી લખી દેવાય, વાંધો નહીં। હવે નંબર 4, સ્ટેપ નંબર તમારો, બરાબર। તો એવું કે છે કે આ PRQ જે છે ને, આ PRQ એના બરાબર તમને PQR આપેલું છે, તો અહીંયા લખવાનું PRQ બરાબર PQR પક્ષમાં આપેલું છે, પક્ષ એટલે રકમ જ ને, હવે
तो हवे तमे आ जे समीकरण तमने मळ्यु एनी अंदर तमे आवु लखो के खूणो पी क्यू आर वत्ता खूणो पी आर टी बराबर 180 डिग्री बराबर आई गयो। तो हवे स्टेप नंबर 5 तो तमारू शू थशे तो हवे बन्ने समीकरणो सरखाओ तो अहींया आगळ समीकरण 1 को अहींया समीकरण 2 को अने अहींया समीकरण 3 को बराबर। तो हवे 1 अने 3 एने तमारे सरखावाना छे तो माटे समीकरण 1 अने समीकरण 3 ने सरखावता तो डाबी बाजू अने जमणी बाजू एवुं कर देवानुं डाबा बराबर जबा डाबी बाजू तो पहला समीकरण नी डाबी बाजू एटले खूणो पी क्यू एस बराबर अरे सॉरी खूणो पी क्यू एस वत्ता खूणो पी क्यू एस वत्ता खूणो पी क्यू आर बराबर। हवे आ जे छे तो के खूणो पी आर टी वत्ता आ पी आर टी वत्ता खूणो पी क्यू आर आ बने बराबर 180 थाय बराबर। તો હવે આને સાદું રૂપ આપીએ આપણે આ બંનેને અહીંયા PQR અને PQR એ બંને બાજુ છે ઉડી જશે તો માટે ખૂણો PQS બરાબર ખૂણો PRT બરાબર હવે આ PQS અને PRT એ બંને સરખા માપના થઈ ગયા બરાબર ને। તો આપણે જે સાબિત કરવાનું હતું અહીંયા થઈ ગયું હા 180 નું કઈ કામ નથી એના બરાબર તમે 180 કહી શકો ને નહીં લખો બરાબર। આપણે અહીંયા ખૂણા બરાબર છે એવું સાબિત કરવાનું છે ખૂણાનું માપ એ બરાબર છે એવું આપણે સાબિત કરવાનું નથી બરાબર। હવે આ જે બંને ખૂણા છે અહીંયા હું બરાબર 180 લખું તો આ બધા ખૂણા આ બે ખૂણા જે 180 ના નથી થતા આ જે ખૂણો છે અને આ ખૂણો છે 180 નો નથી થતો એના માટે મારે શું કરવું પડે આ PRT ને આ બાજુ લઈ જવો પડે બરાબર। તો એમાંથી માઇનસ થાય તો પણ 180 ના થાય કારણ કે રૈખિક જોડના ખૂણા છે એટલા શું થયું કોણ આઈ ખકડાવે છે ગ્રાઇડ કોને આપી દી દાખલા નંબર 4 દાખલા નંબર 4 માં આપેલ આકૃતિ આપેલ આકૃતિમાં જો x y બરાબર w z रो रही हूँ मैं
આવું હોય તો સાબિત કરો કે AOB એ રેખા છે. હવે તમને રકમ જોઈને એટલો ગુસ્સો આવે તમને કે રકમમાં આ XY WZ એવું આપેલું છે અને અહીંયા આગળ AOB એ રેખા છે એવું સાબિત કરવાનું છે. મગજની આમ આમ ગુસ્સો થાય, મારવાનું મન થઈ જાય ને પેલાને. તો હવે આપણે જોઈએ કેવી રીતે સાબિત કરીએ છીએ. તો સ્ટેપ નંબર એકમાં આકૃતિ દોરીએ છીએ, પણ અહીંયા આકૃતિમાં આપણને દોરવા જેવું કશું છે નહીં. પણ અહીંયા એવું કીધું છે કે સાબિત કરો કે AOB રેખા છે. તો આપણે AOB નામની એક રેખા દોરીએ, બરાબર. એક રેખા એવી દોરીએ કે જેનું એક બિંદુ A હોય, એનું મધ્ય બિંદુ O હોય અને અંત્ય બીજું અંત્ય બિંદુ B હોય. AOB આ એક રેખા છે એવું આપણે દોરીએ છીએ. હવે આવું કેમ કર્યું જોઈએ. અરે યાર, હજી દાખલો ગણાવું છું ને, થોડીક શાંતિ તો રાખ. રડી લે, રડી લે. આજો મફત આવે છે. આપણે જાણીએ છીએ કે એક બિંદુ પર બનતા બધા જ ખૂણાનો સરવાળો, એટલે અહીંયા આગળ આપણને એક્સ વાય ઝેડ, એક્સ વાય ડબલ્યુ ઝેડ જે આપેલું છે એ શું છે એ આપણે મેળવીએ છીએ. તો સ્ટેપ નંબર એક, એક બિંદુ પર બનતા બધા જ ખૂણાઓનો સરવાળો એ 360 ડિગ્રી થાય. આ એક થિયરી છે, બરાબર. એનો આધાર લઈને આપણે આ દાખલો ઉકેલવાનો છે. તો અહીંયા એક્સ વત્તા વાય વત્તા ઝેડ વત્તા ડબલ્યુ બરાબર 360. તો અહીંયા જે આ એક્સ વાય ઝેડ આ બધા આપેલા છે, એક્સ વાય ડબલ્યુ ઝેડ, એ કોઈને કોઈ ખૂણા છે, બરાબર. તો અહીંયા ઓ એક ઉદ્ગમ સ્થાન છે. ઓ બિંદુ પરથી એક ખૂણો હું દોરું છું, તો એ ખૂણો રચવાનો એક્સ મારે ખૂણો રચવો છે. તો એક્સ ખૂણો રચવા માટે મને સી બિંદુની જરૂર પડે છે, બરાબર. આ સી બિંદુના કારણે, આ સી બિંદુના કારણે એબી રેખા પર મને રૈખિક જોડના ખૂણા મળે છે. એટલે આ મારો રૈખિક જોડનો જે ખૂણો છે એને હું વાય નામ આપું છું. તો બે રૈખિક જોડના ખૂણા મળ્યા, એક્સ અને વાય. તો એક્સ વત્તા વાય હું કરી શકું, એક્સ વત્તા વાય બરાબર 180, બરાબર. બીજું એક કિરણ હું અહીંયા નીચે દોરું છું, એ બીજું કિરણ જે મારું છે એ બનાવવા માટે મને ડી બિંદુની જરૂર પડશે. તો મારું કિરણ ઓડી આવશે, બરાબર. એનાથી મને એક્સ વાય ઝેડ એક ખૂણો ઝેડ મળે છે અને બીજો ખૂણો મળે છે ડબલ્યુ, બરાબર. તો કોઈ એક બિંદુ પરથી આપણે કેટલા કિરણો દોરી શકીએ, અસંખ્ય કિરણો દોરી શકીએ અને એના કારણે તમને ખૂણા મળે છે, બરાબર. અહીંથી તમે આ ઓએ કિરણ બતાવો, આ કિરણ બતાવો, આ કિરણ બતાવો, એબીસીડી એવા ચાર કિરણ બતાવો છો. ચલો, તો હવે આ એક્સ એક્સ વત્તા વાય બરાબર ડબલ્યુ વત્તા ઝેડ. તો અહીંયા તમે આની અંદર એક્સ વત્તા વાય વત્તા એક્સ વત્તા વાય આવું લખી શકો, બરાબર 360 ડિગ્રી. આવું કેમ લખો, તો કે પક્ષ પ્રમાણે એક્સ વત્તા વાય બરાબર ડબલ્યુ વત્તા ઝેડ લખી શકાય. એટલે તો હવે શું થઈ ગયું, તો કે 2x વત્તા 2y બરાબર 360 ડિગ્રી. બંનેમાંથી 2 કોમન કાઢો, 2 ઇન્ટુ એક્સ પ્લસ વાય બરાબર 360 ડિગ્રી. આ 2 નીચે જશે, તો x વત્તા વાય બરાબર 360 ડિગ્રી
भाग्या बे अठार दू छत्रीस तो x वत्ता y बराबर 180 डिग्री। હવે આ x અને y જે છે x અને y એ રૈખિક જોડના ખૂણા બને છે બરાબર। x અને y એટલે કયા તો કે ખૂણો COB વત્તા ખૂણો COA બરાબર 180 ડિગ્રી થાય। આ જે થયું એ શું થયું થયા શું થયા તમારા રૈખિક જોડના પણ રૈખિક જોડના એટલે સ્ટેપ નંબર 4 રૈખિક જોડના ખૂણા એ આસન્ન કોણોથી બને છે આસન્ન કોણથી કોણોથી બને છે તો તમારા અલગ અલગ રહીએ આ ખૂણો અને આ ખૂણો તો COB અને ખૂણો COA એ બંને કેવા થયા આસન્ન કોણ। અને તેમનો સરવાળો 180 ડિગ્રી થાય। આસન્ન કોણોનો સરવાળો આપણને ખબર છે તો અહીંયા પૂર્વધારણા 6.2 મુજબ હવે 6.2 ની પૂર્વધારણા કઈ છે જરી જુઓ તો AOB એ રેખા છે 6.2 ની પૂર્વધારણા કઈ છે બે આસન્ન કોણોનો સરવાળો 180 થતો હોય તો સામાન્ય ન હોય એવી બાજુ એક રેખા બનાવે છે બરાબર। પહેલા તમને શું શીખવાડ્યું એક રેખા હોય તો એ રેખાના કારણે તમને રૈખિક જોડના ખૂણા મળે ને એના બે ભાગ કરતા આસન્ન કોણો મળે। હવે શું કહે છે આસન્ન કોણ આપેલા છે અને એ આસન્ન કોણોનો સરવાળો 180 થાય અને એવા આસન્ન કોણો એક રેખા બનાવે છે આવું પૂર્વધારણા 6.2 પ્રમાણે આપણે લખી શકીએ બરાબર। હવે અહીંયા આ બેને એક પ્રશ્ન પૂછ્યો કે અહીંયા આવી જ આકૃતિ દોરવાની એવું ખબર કેવી રીતે પડે બરાબર। તો અહીંયા આગળ તમને રકમ જે આપેલી છે રકમમાં x વત્તા y બરાબર w વત્તા z x વત્તા y બરાબર w વત્તા z અને AOB એક રેખા બને છે આવું આપેલું છે બરાબર। તો એના પરથી તમને અત્યાર સુધી જે થિયરી ભણ્યા છો એ થિયરીના આધાર ઉપર આપણે કહી શકીએ કે અહીંયા જે x વત્તા y અને w વત્તા z છે એ બંને કોણ છે તો કે બે ખૂણાઓનો સરવાળો બે ખૂણાઓના માપનો સરવાળો બરાબર। અને બે ખૂણાઓના માપનો સરવાળો એ 180 થાય તો એ રૈખિક જોડનો ખૂણો કહેવાય આવું આપણને ખબર છે બરાબર। બે આસન્ન કોણ એટલે અહીંયા આગળ બે આસન્ન કોણો ભેગા થાય તો તમારો એનો સરવાળો પણ 180 થાય આવું પણ આપણે આગળ ભણી ચૂકેલા છે। તો અહીંયા આ ખૂણા છે એટલે આ બધા ખૂણા થયા તો ખૂણા હવે આપણે ઊંધું કાન પકડવાનો છે આમ આ x વત્તા y અને w વત્તા z એટલે x y w અને z એ ખૂણાઓ છે ખૂણાના માપ છે તો એ ખૂણાના માપ હોય તો એ ખૂણો કયા કિરણ દ્વારા બન્યો છે એ ખૂણો કયા કિરણ દ્વારા બન્યો છે આજે અહીંયા x y w અને z છે એ જો ખૂણાના માપ હોય તો એ ખૂણો બનાવવા માટે તમારે કોઈ બે કિરણ તો જોઈએ ને હા તો એ બે કિરણ
એટલે એ બે કિરણ પણ કેવી રીતે બન્યા હોય? કોઈ બિંદુ ઉદ્ભવ બિંદુ હોય, કોઈ ઉદ્ભવ બિંદુ એક હોય, એની અંદરથી બે કિરણ બન્યા હોય. અહીંયા આગળ એ કિરણ એ બિંદુ હોય તો અહીંથી આ કિરણ અને અહીંથી આ કિરણ, એ રીતે તમારું કિરણ બને. તો અહીંયા તમારે ઓ બિંદુ એક કેન્દ્ર લઈ અને આ બાજુ એક કિરણ બી દોરો, બરાબર. અહીંયા આગળ તમે કિરણ સી ઓએ કિરણ દોરો એટલે તમને એક્સ ખૂણો મળે, અરે ઓસી કિરણ દોરો એટલે ઓએ કિરણ દોરો એટલે વાય ખૂણો મળે, બરાબર. નીચે તમે કરો એટલે તમને ડબલ્યુ, એટલે ચાર કિરણો દ્વારા આપણને ખૂણા મળી ગયા, ખૂણાના માપ મળી ગયા. આ ચાર ખૂણા દ્વારા આપણને ખૂણાઓના માપ મળી ગયા. હવે તમે વચ્ચેનું જે તમારું એ અને ઓએ અને ઓબી, ઓએ અને ઓબી બે વિરોધી કિરણ છે, પરસ્પર વિરોધી કિરણ, પણ બંનેનું ઉદ્ગમ સ્થાન એક જ છે. એ બંને કિરણ તમને શું બતાવે છે? રેખા. આ બે પણ વિરોધી કિરણ છે પણ એ બંને તમને રેખા બતાવે છે? નથી બતાવતા, બરાબર. તો અહીંયા રૈખિક જોડના ખૂણા એ થવા જોઈએ અથવા આસન્ન કોણ થવા જોઈએ, એટલે આપણે થિયરીનો કયો ભાગ અહીંયા ઉપયોગમાં લેવાનો? તો એક બિંદુ દ્વારા બનતા ચાર ખૂણા, પણ ચાર ખૂણામાં બે કિરણો એવા હોય, બરાબર, કે જે પરસ્પર વિરોધી હોય અને જે રૈખિક જોડના ખૂણા બનાવી શકે, તો જ આ એક્સ વત્તા વાય બરાબર ડબલ્યુ વત્તા ઝેડ થાય. જે પક્ષમાં આપેલું છે એ તો જ સાબિત થાય, નહીં તો ના થાય. ખબર પડી કે ના પડી? ના પડી ને, ના પડી ને, કારણ કે આપણું ધ્યાન ક્યાં છે? ફરીથી આખી આકૃતિ જુઓ, રકમને ફરી વાંચો. તમારી રકમ છે એક્સ વત્તા વાય બરાબર ડબલ્યુ વત્તા ઝેડ, બરાબર. અને તમારે સાબિત કરવાનું છે કે AOB એક રેખા છે, એટલે આ XYZ અને W એ કોઈ તમારા કિરણ ઉપરના બિંદુઓ નથી, એટલે રેખા પરના બિંદુઓ નથી. તમારા રેખા પરના બિંદુઓ કયા આવશે? AOB એટલે ABCDO એવા આવશે, ABCDO એવા આવશે, બરાબર. હવે કોઈ પણ રેખા હોય એનું મધ્ય બિંદુ ઓ, ઓ એટલે એનું ઉદ્ભવ સ્થાન કહેવાય, કારણ કે રેખા બનાવવા માટે તમારે બે કિરણો આમ બે બાજુ છોડવા પડે, બે તીર. તો ઉદ્ભવ બિંદુ, તો અહીંયા એક બિંદુ પર બનતા બધા ખૂણાનો સરવાળો 180 થાય. હવે આ એક બિંદુ પર તમે આમ ચોકડી મારી દો ને, આ રીતે આમ ચોકડી મારી દો ને, તો એ ચારે ખૂણાનો સરવાળો તમારો 360 થાય. તો આવું તમે ક્યાં જોયું? તો કે પરસ્પર છેદક રેખા કઈ ગઈ? આપણી રેખા બે પ્રકારની હતી ને, એક તો સમાંતર રેખા હતી અને બીજી કઈ હતી? અહીંયા આગળ આપણે જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાનો સરવાળો 180 થાય, અને એક ઉદ્ભવ બિંદુમાંથી જેટલા પણ કિરણ મળે એવું આપણને ક્યાં આપેલું છે? તમે અભિકોણની વ્યાખ્યા જુઓ, અભિકોણની વ્યાખ્યા જુઓ.
सामान्य शिरोबिंदु धरावता एटले जेनु उद्भव बिंदु सामान्य होय कॉमन होय एवा बे खूणाओनी बे खूणाओमां जो एक खूणाना दरेक भुज बीजा खूणाना भुज साथे मळीने रेखा बनावतो होय એટલે એક જ ઉદ્ભવ બિંદુમાંથી બે કિરણો તમને સામસામે મળે બરાબર તો એ બંને શું બનાવતા હોય છે રેખા બનાવતા હોય છે બરાબર એની અંદર તમે એ વસ્તુનો ઉપયોગ કરી શકો અને અહીંયા પૂર્વધારણા 6.2 તમે જુઓ કે જો બે આસન્ન કોણોનો સરવાળો 180 હોય તો સામાન્ય ન હોય એવી બાજુઓ એક રેખા બનાવે છે આ કારણોસર એને સંયુક્ત રૂપે પૂર્વ રૈખિક જોડની પૂર્વધારણા કહે બરાબર તો આના ઉપરથી આપણે આ સાબિત કર્યું દાખલા નંબર 4 6.2 તો અહીંયા આગળ 6.2 એ આપણે લખવાની પૂર્વધારણા 6.2 બરાબર હવે દાખલા નંબર 5 આપેલ આકૃતિ હવે અહીંયા આગળ આ બેને જે પ્રશ્ન પૂછ્યો તો કે આવી જ આકૃતિ દોરવાની એવી ખબર કેવી રીતે પડે એવું એમણે પ્રશ્ન પૂછ્યો આવું કઈ હતું ને પણ અહીંયા તમને સ્પષ્ટ કીધું છે જરી થોડું ધ્યાન રાખો તો ખબર પડે અહીંયા આપેલ આકૃતિ એટલે આકૃતિ તમને ઓલરેડી આપી દીધેલી છે અજમણ મે બરાબર તો પણ મેં તમને એવી રીતે કીધું કે કદાચ આકૃતિ ના આપેલી હોય તો પણ આપણે એને કેવી રીતે બનાવી શકીએ કારણ કે આપણે તો લોકોને બનાવવામાં તો એક્સપર્ટ છે ને નહીં જો પાયલ દીદી ડોક્ટર બનાવી દીધી એટલે બની જવાની હવે તારી દીદી ફાઇન આર્ટ બનાવી દીધી બરાબર અમુક લોકોને એન્જિનિયરમાં નાખી દીધા અમુક લોકોને આર્ટ્સ કરાવીને શિક્ષક તરીકે લેવાના એવું નક્કી કરી દીધું બરાબર તમારે આ દિશામાં આગળ વધવાનું છે એટલે આપણે લોકો બનાવવામાં તો એક્સપર્ટ છે એવી રીતે બનાવવાના તું પાછો ઉલ્લું બનાવવાના એવું નહીં તો અહીંયા તમને દરેકે દરેક દાખલામાં પણ આકૃતિ આપી દેશે અને આકૃતિ પરથી તમારે ખાલી એની સમજૂતી લખવાની છે કે આ આકૃતિમાં શું કહેવા માંગે છે બરાબર તો અહીંયા પણ આપેલ આકૃતિમાં POQ રેખા છે રેખાનું બચ્ચું કિરણ OR એ રેખા PQ ને લંબ છે હવે લંબ હોય તો આપણને ખબર છે કે રેખાના બે સરખા ભાગ કરે અને કાટખૂણે દુભાગે બરાબર પછી શું કહે છે રેખાનું બીજું બચ્ચું એટલે કિરણ OP અને કિરણ OR એ બંનેની વચ્ચે અન્ય એક કિરણ OS આવેલ છે હવે આટલું બધું થયું હોય તો કે હવે સાબિત કરો કે ખૂણો ROS બરાબર 1/2 કૌંસમાં ખૂણો Q
QOS माइनस खूणो POS बराबर। तो हवे उकेल मा स्टेप नंबर एक आपेल आकृति, तो अहीं जे आकृति आपेली छे ए तमारे दोरी देवानी, तमने आपेली हशे बराबर, ना आपेली होय तो आपणे बनाई शकीए छीए, पण मैं कीधुं तमने केवी रीते बनावाय, पण अहीं आपेल आकृति छे तो आपेल आकृति दोरो बराबर। तो अहीं दोरो, अहीं एक PQ रेखा छे, POQ એટલે ઓ બિંદુ પણ છે, POQ રેખા છે બરાબર। તો એક વસ્તુ થઈ ગઈ, કિરણ OR, આ O અને R એટલે લંબ છે, તો OR એ લંબ છે PQ ને બરાબર, અને લંબ એ કાટખૂણે દુભાગે, અને આ કિરણ OP અને OR આ બંનેની વચ્ચે એક બીજું કિરણ છે OS। હવે તમને આ આકૃતિ પરથી એટલી તો ખબર પડી જવી જોઈએ કે આ એક રેખા છે, આ એક રેખા છે, એના દ્વારા વચ્ચેનું એક કિરણ OR કિરણ દ્વારા એના રૈખિક જોડના બે ભાગ પડે છે, 90 90 180। હવે એનો એક ભાગ, આ રૈખિક જોડનો એક ભાગ, એની વચ્ચે પાછું બીજું કિરણ દોરીએ તો એ બે કે કોણ થઈ ગયા, તો કે આસન્ન કોણ, બે આસન્ન કોણ થઈ ગયા ને, અને આસન્ન કોણોનો, આસન્ન કોણ એટલે શું, તો બે ખૂણાનો સરવાળો કેટલો થાય, તો અહીં બે આસન્ન કોણ એટલે બે સામાન્ય રેખાઓ દ્વારા બનતા આસન્ન કોણ, તો એ બંનેનો સરવાળો કેટલો થાય, 90 બરાબર। અહીંયા 90 લખેલું છે જો, ચલો। તો હવે આપણે આકૃતિને POQ એક રેખા છે, આ POQ એક રેખા છે, એના માટે એક કિરણ OR, તો કે કિરણ OR એ રેખા PQ ને લંબ છે, PQ ને લંબ છે, તો જ્યારે હવે લંબ હોય તો એના દ્વારા બનતા બે ખૂણા એટલે QOR બરાબર ખૂણો POR, આ બંને કેવા થાય, 90 ડિગ્રીના, લંબ છે એટલા માટે બરાબર। આવું કોના લીધે થયું, તો કે આ ભયના લીધે, કારણ કે લંબ હંમેશા કાટખૂણે દુભાગે બરાબર। હવે બીજો ભાગ, હવે આ જે ખૂણો થયો એમાં બીજા હવે જે ખૂણા આવે છે એ, તો કે ખૂણો QOR, આ QOR અને ખૂણો ROS, ROS એટલે આ બે ખૂણાની વાત થાય છે, ROS આ બંને કેવા છે, આસન્ન કોણ, અને આ આસન્ન કોણમાં કિરણ OR, કિરણ OR એમનો સામાન્ય ભુજ, સામાન્ય ભુજ, ભુજ એટલે બાજુ છે, આ
આપણ આસન ગણત થશે ને બરાબર તો આખો ખૂણો છે તમારો ક્યુ આખો ખૂણો કયો થયો QOS બરાબર ખૂણો QOR વત્તા ખૂણો ROS અહીંયા ખૂણો QOS બરાબર આ QOR જે છે આ ખૂણો એ તો કાટખૂણો છે એવું આપણને ખબર છે વત્તા ખૂણો ROS એવી રીતે તમારો POS આ POS અને ROS એટલે આ બાજુના જે બે છે આ અને આ એ પણ આસન કોણ થયા બરાબર તો ખૂણો POS અને ખૂણો ROS એ પણ કોણ છે આસન કોણ અને એમાં સામાન્ય ભુજ કોણ છે તો કે તેમાં કિરણ OS એ સામાન્ય ભુજ બાજુ છે તો તમારો આખો ખૂણો કયો થયો POR આખો ખૂણો કયો થયો POR તો POR બરાબર તો કે POS વત્તા ખૂણો ROS બરાબર પણ અહીંયા ક્યાંક આ કઈ ગયો આ POS જે છે તો અહીંયા તમારો આખો જે ખૂણો છે POR ખૂણો POR બરાબર 90 તો અહીંયા તમે લખો 90 ડિગ્રી બરાબર POS વત્તા ખૂણો ROS બરાબર તો અહીંયા ખૂણો POS બરાબર આ POS ને આ બાજુ રાખીએ તો ROS આ બાજુ ઉતારે તો 90 ડિગ્રી માઇનસ ખૂણો ROS જેને તમે પરિણામ નંબર 2 કહો હવે સ્ટેપ નંબર 3 પરિણામ 1 માંથી 2 ને 2 ની બાદબાકી કરતા હવે જ્યારે આવા પરિણામોની બાદબાકી કરવાની હોય તો આપણે કેવી રીતે કરતા હોય છે તો ડાબી બાજુ અને જમણી બાજુ બરાબર તો માટે પરિણામ 1 ની ડાબી બાજુ એટલે ખૂણો QOS એમાંથી તમારે ખૂણો POS બાદ કરવાનો છે આ બાજુની સાઈડ શું છે તો કે 90 ડિગ્રી પ્લસ ખૂણો ROS અને માઇનસ 90 ડિગ્રી માઇનસ ખૂણો ROS બરાબર આને સાદુરૂપ આપીએ તો 90 ડિગ્રી વત્તા ROS વત્તા ખૂણો ROS ઓછા 90 ડિગ્રી ઓછા ઓછા વત્તા ખૂણો ROS આ 90 ને 90 ઉડી ગયા ROS ડબલ થઈ જશે ને
तो माटे खूणो QOS माइनस खूणो POS बराबर टू खूणो ROS, टू खूणो ROS अने एमांथी आ टू आ बाजू जतो रहे तो खूणो ROS बराबर एक द्वितीयांश कौंसमां खूणो QOS माइनस खूणो POS बराबर क्या पहुंचे आपणे कई जगह पहुंचे हाँ क्या पहुंची क्या अच्छू इतने पंचांग कर दो तो रकम छे खूणो एक्स वाई जेड बराबर 64 डिग्री એવું આપેલું છે દાખલા નંબર 6 ખૂણો એક્સ વાય ઝેડ બરાબર 64 ડિગ્રી આપેલો છે એક્સ વાય ને બિંદુ P સુધી લંબાવેલ છે.